આજે હું તમારી માટે એક સરસ મજાની રમત લઈને આવી છું, પણ રમત આપણે ગણતા ગણતા કરવાની છે. મારા હાથમાં કંઈક જાદુ મંતરથી વસ્તુ છે, પણ તમારે મને કહેવું પડશે કે શું છે. વિચારો તો શું હશે મારા હાથમાં. લાવો આગળ હાથ. ઓકે, તો લાવ છું. હા, સ્કેચ પેન. આપણે આ સ્કેચ પેન કેટલી સરસ છે, કલરફુલ. આપણે એને ગણીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ. ઓ, આ તો પાંચ જ છે, પણ પાંચ પછી કયો નંબર આવે? હું તો ભૂલી ગઈ છું. હા મિત્રો, તમારે મને યાદ કરાવવું પડશે. પાંચ પછી કેટલા આવે? હા, છ. તો આજે આપણે છ થી નવ સુધીના અંક જોવાના છીએ, તો સાથે મળીને જોઈએ છ થી નવ સુધીના અંક. અહીં કેટલી સ્કેચ પેન છે ગણો તો. એક, બે, ત્રણ, ચાર, પાંચ. પણ મારે તો છ કરવા છે, તો શું કરીશ? હું પાંચમાં એક ઉમેરું છું, તો કેટલી થશે ગણો જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. જુઓ, અહીં એક ચિત્ર આપેલું છે. તે ચિત્ર શેનું છે? ગાર્ડાનું. વેરી ગુડ. ચલો, તમારે મને ગણીને કહેવાનું છે કે ગાર્ડામાં કેટલા વ્યક્તિ બેઠા છે. આપણે સાથે ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. અરે વાહ, ખૂબ સરસ. હવે ગાર્ડાની ડાબી બાજુ એટલે કે રસ્તાની સાઈડ પર ફૂલો છે. ફૂલો કયા રંગના છે? લાલ રંગના. તો એ કેટલા ફૂલ છે ગણો તો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. ખૂબ સરસ. તો ફૂલ કેટલા થયા? છ. ગાડામાં કેટલા વ્યક્તિ બેઠા છે? છ. તો સમજ પડી ને? છ પછી કેટલા આવે કોઈ મને કહેશો? કેટલા? આઠ. અરે ના મિત્રો, જરા યાદ કરો. હા, સાત આવે. વેરી ગુડ. તો હું આમાં કેટલી સ્કેચ પેન મૂકું તો સાત થાય? એક. અરે વાહ, તમે તો ખૂબ હોશિયાર છો. હા, હવે ગણો તો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. અરે વાહ, ખૂબ સરસ. તો મિત્રો, આ ચિત્ર જોઈને તમારે મને કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. ચિત્રમાં તમને સફેદ રંગના ફૂલ દેખાય છે, તો ગણો તો કેટલા ફૂલ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. અરે વાહ, આ તો સાત ફૂલ છે. હવે પેલા ઝાડ પર કેટલા સફરજન છે એ ગણીને કહો તો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. અરે, એ પણ સાત છે. તો હવે આપણે પતંગિયા ગણીએ કેટલા છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. અરે બાપરે, આ તો પતંગિયા, ફૂલ, સફરજન બધું જ સાત. તો હવે તમે સમજી ગયા કે આ તો બધું જ સાત છે. હવે મારે મિત્રો જાદુ મંત્રથી મારે તો આઠ કરવા છે આને.
તો હું પાછી છું મંતરથી એક સ્કેચ પેન બીજી મૂકી દઉં છું. તો કેટલા થશે? 7 + 1 = 8. અરે વાહ, સાચું છે. તો ફરી પાછા ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. અરે વાહ, સાચું કહ્યું. હા મિત્રો, આ તો 8 જ થયા. જુઓ મિત્રો, આ ચિત્રમાં એક ટીચર બાળકોને ભણાવી રહ્યા છે. છે ને તમારા જેવા નાના નાના બાળકો? તો કેટલા બાળકો ટીચરો પાસે ભણે છે? ચલો ગણીએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. અરે વાહ, 8 બાળકો ટીચર પાસે ભણી રહ્યા છે. તો બધા બાળક પાસે સ્કૂલ બેગ છે? જરા જુઓ તો. હા છે. અરે પણ કોઈની પાસે ના હોય એવું પણ બને ને? તો આપણે ગણીએ. ચાલો 1, 2, 3, 4, 5, 6, 7, 8. અરે આ તો બધા જ પાસે બેગ છે. બધા ચોપડી લાવ્યા હશે કે ભૂલી ગયા હશે ઘરે? એ પણ ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે મારે મિત્રો 9 કરવા છે. મને કંઈક મદદ કરો ને, કે 8માંથી હું 9 કેવી રીતે કરું? શું હજુ એક મૂકી દઉં? સારું ચાલો, ત્યારે પાછી એક સ્કેચ પેન મૂકું છું. તો કેટલા થશે? શું 10? અરે ના ના મિત્રો, આપણે સાથે મળીને એકવાર ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અરે વાહ, ખૂબ સરસ. જુઓ હવે આ ચિત્રમાં બધા ભેગા મળીને કંઈક વાતો કરી રહ્યા છે. તો કેટલા જણા બેસીને વાતો કરી રહ્યા છે? ગણો તો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અરે બાપરે, 9 જણા એકસાથે બેસીને વાતો કરી રહ્યા છે. એ શું વાતો કરતા હશે? હશે હવે ચાલો આપણે ઝાડ પર બેસેલા પક્ષીઓ ગણીએ. મને તો એ પક્ષી ખૂબ જ ગમે છે. ચાલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અરે પક્ષીઓ પણ 9? તો આ ચિત્રમાં મને દૂર દૂર ઘર દેખાય છે. તો કેટલા ઘર હશે? ગણો તો. આપણે સાથે મળીને ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે તમે બરાબર ગણતરી કરતા શીખી ગયા. હા મિત્રો, આપણે 1 થી 9 સુધીના અંક શીખી ગયા. ખૂબ સરસ. પણ તમારે આના પરથી એક પ્રવૃત્તિ કરવાની છે. તમારે તમારા ઘરમાં કેટલા સભ્યો છે તેની યાદી બનાવવાની છે, અને તમારા અડોશ પડોશના 3 થી 4 ઘરમાં કેટલા વ્યક્તિઓ રહે છે અને તેના નામની યાદી બનાવવાની છે. આપણે ફરી મળીશું ત્યારે તમારે મને ચોક્કસપણે એ યાદી બતાવવાની છે. તો કરશો ને, આપણે ફરી મળીશું.